તમને ખ્યાલ હશે આ નહીં ને ગઈ ગઈ નવરાત્રિના સમયમાં મોદીજી ક્યાં હતા? અમેરિકામાં હતા અને સાંજનું ડિનર હતું કોની બાજુમાં હતું? ઓબામા. ઓબામાની બાજુમાં બેસીને નરેન્દ્ર મોદી જે અમેરિકાએ જેને આવવા માટે વિઝા નતા આપ્યા 5-5 વર્ષ સુધી, એ જ અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ રેડ કાર્પેટ પાથરીને મોદીને ઇન્વાઇટ કરે અને એ મોદીજી ઓબામાની બાજુમાં ખાલી 20 જણાને ઇન્વિટેશન હોય અને એમાં મોદીજી ઓબામાની બાજુમાં બેઠા હોય. નવરાત્રિના દિવસો ચાલતા હતા, એની અંદર ઓબામાએ જ્યારે ડિનર આપ્યું છે ત્યારે મોદીજીએ કીધું, માફ કરજો, અત્યારે નવરાત્રિના દિવસો ચાલે છે, નવરાત્રિમાં હું નવ ઉપવાસ કરું છું. અને એ દિવસે મોદીએ ખાલી શું પીધું છે ખબર છે? ગરમ ઉકાળેલું પાણી પીધું છે, લીંબુનું પાણી પણ નથી પીધું. એ માત્ર મોટા દેશનો પ્રાઇમ મિનિસ્ટર અમેરિકામાં ગયા પછી ઓબામાની બાજુમાં બેસી પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરી શકતો હોય, નહીં તો તમારા જેવો હોય તો કહી દે મિસેલ ભાભીને ખોટું ન લાગે એટલા માટે મિસેલ ભાભીને ખુશ રાખવા. આટલા મોટા દેશનો પ્રાઇમ મિનિસ્ટર ત્યાં જઈને જો પોતાની બાધા પાડી શકતો હોય, તમને શરમ આવે છે? તમે ના પાડી શકો? તમારા જીવનમાંથી આ વ્યસનોને દૂર કરો. ફનાફાતિયા બોલાવી દીધા છે તમારા કુટુંબના. અચાનક તમારા ડેથ થઈ જાય, તમારી પત્ની અનાથ થઈ જાય, વિધવા થઈ જાય, જે બાપ આંધળાની લાકડી જેવા તમે હતા એ બાપ બિચારો નિરાધાર થઈ જાય, બે બે ને ચાર ચાર વર્ષના સંતાનોને મૂકીને તમે પરલોકમાં ચાલ્યા જાઓ, કેન્સર તમારી શરમ નથી રાખવાનું. તમારી સામે ઢગલાબંધ દ્રષ્ટાંતો છે કેન્સર થયેલાના. અને યાદ રાખજો, આ શરૂઆતમાં તો એમ જ હોય છે કે આટલામાં શું, આટલામાં શું, આટલું લેશે તો કાંઈ નહીં થાય. વ્યસન એક એવી વસ્તુ છે, શરૂઆતમાં એનો ડોઝ બહુ ઓછો હોય છે પણ એનાથી જ્યારે અંદર કિક નથી લાગતી ને ત્યારે એનાથી ડોસ વધતો જાય વધતો જાય. શરૂઆતમાં પાનપરાગ, પાન મસાલા, ગુટકા, રજનીગંધા, બિયર, વિસ્કી, સ્કોચ વિસ્કી, જોઈન્ટ રેન્ડ્રસ, પેથોડી, એલએસડી, મોર્ફિન, ફોર્ટવિન, કોકેઇન, હેરોઇન, બ્રાઉન સુગર સુધીની વાતો ચાલતી. પાછળથી આમ કે તમને ક્યાંથી ખબર પડે? મને જ્યાંથી ખબર પડે ત્યાંથી. પણ તારા જીવનમાં તો નથી ને આ પાપ. તમારા જીવનની અંદર મહેરબાની કરીને કહું છું કે આ નાનું ગણાતું પાપ આવતીકાલે કેટલા ગણું મોટું થઈને આવશે તમને ખુદને ખબર નહીં પડે. એવા ઘણાને અમે માંગલિક સાંભળાવવા ગયા છે જેના ગળા ખુલતા નથી, જેના ગળામાં કિલો કિલોની ગાંઠો થઈ ગઈ છે, જેના ગાલની અંદર જે ખાય તો મોઢું રોટલીનો એક કવો એના મોઢામાં જઈ શકતો નથી. આવા ઢગલાબંધ લોકોના અમે ચહેરા જોયા છે. એ જોયા પછી એમ લાગે કે આપણે જીવતી નરકમાં આવી ગયા છે. બ્રિજ કેન્ડીમાં હતો અને એક બેન આવ્યા 28 વર્ષની ઉંમરના. મારા સાહેબ પધારો હોસ્પિટલ, કારણ એમને કેન્સર થયું છે. કોઈ લેવા આવનાર નથી માટે હું તમારી સાથે આવું છું. બેન આગળ ચાલે હું પાછળ. 18માં મારે મેં બેનને કીધું કે તમે ઉપર પહોંચો હું આવું છું. મને કે નહીં મારા સાહેબ તમે પગે ચડો, મારાથી લિફ્ટમાં ના જવાય. અને 16મે માળે આવ્યા પછી એ બેન મને કે મારા સાહેબ એક મીડું ભાર્યો. શું છે? મને કે મારા સાહેબ અમારો શું વાંક કે અમને આવી પનિશમેન્ટ? મેં સમજ્યો નહીં. મને કે ડોક્ટરે કહી દીધું છે કે હવે આ ઘડી બે ઘડીના મહેમાન છે, તમે માંગલિક સંભળાવો જાણે એની જ રાહ જોઈ રહ્યા છે, આજ નહીં તો કાલે પરલોક ભેગા થવાના. મારા સાહેબ અમારો શું વાંક? ઘરમાં 60 વર્ષના બુઢા મા બાપ છે, એ કમાનાર એકલા હતા, એ ચાલ્યા ગયા પછી હવે મારે કમાવા નીકળવું પડશે. ચોરોના બજારની અંદર 28 વર્ષની નવજવાન ભાઈએ મારે કયો ધંધો કરવાનો? મારા સાસુ અને સસરા નિરાધાર. 28 વર્ષની વયે, ભાર યૌવન વયમાં મારે વીડો બનવાનું છે અને મારા બે દીકરાને મારે ભણાવી ગણાવીને મોટા કરવાના છે. એવું કાંઈ મૂકીને નથી ગયા કે એના આધાર પર હું મારા દીકરાને આગળ વધારી શકું. મારા સાહેબ ખોટું નહીં લગાડતા,
આ બેન જે શબ્દો બોલ્યા છે ને આજે પણ યાદ આવે ને આંખમાં આંસુ આવે છે. મને કે મારું ચાલે તો હું એનું ગળું દબાવીને ખતમ કરી નાખું, ડોક્ટરને કહું એને ઝેરનું ઇન્જેક્શન આપીને મારી નાખું, ગદ્દારી કરીશ. લગ્ન પહેલાથી એમને આ એડિક્શન હતું, જિકાર ગુટકા ખાતા હતા. અમે ના પાડી, પ્લીઝ મત ખાઓ, અમારા માટે પણ મત ખાઓ. ધર્મ ખાતર ના છોડી શકો તો કાંઈ નહીં, કુટુંબ ખાતર છોડી દો. એ ના માન્યા. આજે 30 વર્ષની ભર યૌવન વયમાં એ પરલોકમાં ચાલ્યા જાય. અમને બધાને નિરાધાર કરીને મારા સાહેબ ઠીક છે, મારો પતિ છે એટલે તમને કહું છું, નૌકાર સંભળાવો, તમારી જગ્યાએ હું હોઉં ને. મેં કીધું બસ કરો બેન, હવે તમારે આગળ બોલવાની જરૂર નથી, તમે શું કહેવા માંગો છો હું સમજી ગયો છું. અમે પહોંચ્યા, નૌકાર સંભળાવ્યા અને 2 કલાકમાં ભાઈ પરલોકમાં ચાલ્યો ગયો. મારે અહીં બેઠેલાઓને કેવું છે, જે પેટની અંદર, હું એક બાજુ એમ કહું છું જમીન કન નહીં, જે પેટની અંદર નોનવેજ નહીં, આ બેને પણ એક વખત બાજુ પર મૂકી દે એવું આ પાપ છે. તમારા જીવનમાંથી આ વ્યસન દૂર થાય એવી અપેક્ષા રાખી 3જા પોઈન્ટમાં જાઉં છું.